નું આયોજન અમે કરેલું છે. એ ઉપરાંત 26મી તારીખે ધ્વજવંદન અને રાત્રે મિટ્ટી મેરી મિશન નું અમે ભવ્ય આયોજન કર્યું છે. તો એ પ્રોગ્રામની અંદર આ સમગ્ર બે દિવસ દરમિયાન લગભગ 20,000 વાલીગણ, નગરજનો, અમારા જૂના વિદ્યાર્થી મિત્રો અહીં ભાગ લેવા માટે, અમારો પ્રોગ્રામ જોવા માટે આવવાના છે. અને અમે એને સફળ બનાવવા માટે અમારા શિક્ષક મિત્રો, અમારા ટ્રસ્ટી મિત્રો અને સમગ્ર અમારી ટીમ એના ઉપર સતત કાર્યરત છે. અને બહુ સારી એવી વાત છે અમારી સ્કૂલમાં કે સૌ પ્રથમવાર હળવદ તાલુકામાં આવો કે પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે અને સૌથી મોટા પાયે છે. અને આનો જે કંઈ પણ ફંડ આવશે એ સૈનિકમાં જશે એ બહુ ગૌરવની વાત છે અમારા માટે. અને અમારા વિદ્યાર્થીઓ જોશપૂર્વક આમાં ભાગ લઈ રહ્યા છે. એક એમનામાં સ્કિલ ડેવલપ થશે કે બિઝનેસ શું છે. આપણે નફા નુકસાન માટે નથી કામ કરી રહ્યા પણ એમને એક વેપારની સમજ આવે એના માટે અમે એમને ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા છે અને બધાએ જોશપૂર્વક ભાગ લીધો છે એના માટે એમને પણ આભાર વ્યક્ત કરું છું. અને આશરે 2 દિવસમાં 20,000 માણસ આવશે એવી અમને ખાતરી છે. હળવદ પ્રોગ્રામ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ રાખેલ છે, તેમાં બાળકોએ આ ભવ્ય આયોજન શિક્ષકોએ કરેલું છે, તેમાં બાળકોએ ભાગ લીધો છે એ અમારા માટે બહુ ગૌરવની વાત છે. અને બહુ સરસ કાર્યક્રમનું આયોજન છે અને બધા વાલીઓ તથા ટ્રસ્ટી મિત્રો અને બધા બહેનો બહુ સારી રીતે ખરીદી કરી રહ્યા છે, એ બહુ સારી વાત છે. અને આ જે નફો થવાનો છે તે શહીદો માટે અર્પિત કરવાનો છે. બસ અભ્યાસ કર્યો છું. અમારી શાળામાં SDPનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. તેમાં અમે એનર્જી પ્લાસ્ટિક નામનો સ્ટોર ખોલ્યો છે. તેમાં તમામ પ્રકારના પ્લાસ્ટિક વ્યાજબી ભાવે અને ટકાઉ મળશે.